नमस्कार विद्यार्थी मित्रों, जयेश कुमार के बारिया आपनो हार्दिक स्वागत करूँ छो। आज आप धोरण छ नी अंदर प्रकरण नंबर 7 अपूर्णांक संख्याओ इनी अंदर स्वाध्याय 7.5 नी आपणे वात करवाना छे। स्वाध्याय 7.5 नी अंदर दाखला नंबर 1 शू कहे छे, तमे पण तमारुं पाठ्यपुस्तक खुल्लुं राखो पाना नंबर 157 पर। पहेलो दाखलो आपणने शू कहे छे, जुओ नीचेनी आकृतिओ जोई सरवाड़ा के बादबाकी ए चकासीने अपूर्णांकमां जवाब मेळवानो प्रयत्न करो। आपणने 1, 2 અને 3 આકૃતિ આપેલી છે, આપણને એનો જવાબ આપેલો છે। તો પહેલાં પહેલાં આપણે શું કરીએ ખબર, જે આકૃતિ આપી છે એને આપણે અપૂર્ણાંકમાં લખી દઈએ। તો કુલ ટોટલ આપણને કેટલા ભાગ આપ્યા છે, જો 1, 2, 3, 4 અને 5, તો કુલ ભાગ હંમેશા આપણે છેદમાં લખીશું, બરાબર છે। છાયાંકિત કેટલો છે, તો કે 1, તો આનું શું થાય 1/5, બરાબર છે। ચાલો 1, 2, 3, 4 અને 5 કુલ ભાગ કેટલા છે, તો કે 5, છાયાંકિત કેટલા છે 1 અને 2, 2/5, બરાબર। હવે બરાબર આનો જવાબ કેટલો આવે છે, હજુ આપણે સરવાળો કે બાદબાકી કરતા નથી। જો 1, 2, 3, 4 અને 5 કુલ ભાગ 5 છે, છાયાંકિત કેટલા છે 1, 2 અને 3, 3/5। તો તમે જો આપણો જવાબ આવે છે 3/5, તો આનો તમે સરવાળો કરશો કે બાદબાકી કરશો, તો અહીં છેદ કેવા છે, સરખા છે। તો આનો આપણે સરવાળો કરીએ તો 2 અને 1 કેટલા થઈ ગયા 3, 3/5, બરાબર। કઈ રીતે આયા તે તમને શીખવાડું, 1/5 વત્તા 2/5, બરાબર છે। ચાલો અહીં છેદ કેવા છે, તો કે સરખા છે, સમછેદી અપૂર્ણાંક છે। જ્યારે છેદ સરખા હોય ત્યારે આપણે એક જ વખત નીચે છેદમાં લખવાનું 5, અને અંશનો શું કરી દેવાનો સરવાળો, તો કે 1 વત્તા 2, ચલો 2 અને 1 કેટલા થયા 3, 3/5 છે, એકદમ સિમ્પલ। ચાલો દાખલા નંબર 2 ની વાત કરીએ, અહીં કુલ ભાગ કેટલા છે 1, 2, 3, 4 અને 5, છાયાંકિત કેટલા છે 1, 2, 3, 4 અને 5, બરાબર। ચાલો 1, 2, 3, 4 અને 5 કુલ ભાગ 5 છે, છાયાંકિત કેટલા છે 1, 2 અને 3, બરાબર। જવાબમાં જો 1, 2, 3, 4 અને 5 છાયાંકિત 1 અને 2, હવે તમે જોઈ શકો છો કે આની અંદર આપણે નક્કી કરવાનું છે કે આનો આપણે સરવાળો કરશું કે બાદબાકી કરશું, છે સરખા છે, સમછેદી અપૂર્ણાંક છે। આનો સરવાળો કરો તો 5 ને 3, 8 થઈ જાય, પણ અહીં આપણી પાસે 2 છે, તો આની શું કરશું આપણે બાદબાકી, જો 5/5 ઓછા 3/5, ચાલો છેદ કેવા છે સરખા, તો છેદમાં 5, 5 ઓછા 3, 5 માંથી 3 જાય એટલે 2, 2/5, જો આને આવી ગયું જવાબ સરખો, બરાબર છે। દાખલા નંબર 3 ની વાત કરીએ, કુલ વર્તુળ કેટલા છે 1, 2, 3, 4, 5, 6, તો છેદમાં કેટલા આવશે 6, છાયાંકિત કેટલા 1 અને 2, 2/6, 1, 2, 3, 4, 5, 6 કુલ કેટલા છે 6, છાયાંકિત કેટલા 1, 2 અને 3, બરાબર। જવાબ કેટલો છે, જો 1, 2, 3, 4, 5, 6 કુલ 6 છે, 1, 2, 3, 4 અને 5 5 કેવા છે છાયાંકિત છે, 5/6 છે। તો તમે વિચારો આનો આપણે સરવાળો કરીએ તો 2 માં 3 ઉમેરીએ તો 5 આવી ગયા, છે સરખા જ છે, બરાબર છે। તો કેવું આવશે હું તમને બતાવું, અહીં આવું છે, જો 2/6 વત્તા 3/6, હવે તમે જોઈ શકો છો અહીં પણ 6 છે, અહીં પણ 6 છે, છે સરખા છે, છે સરખા હોય તો આપણે એક જ વખત લખવાનું 6, 2 વત્તા 3, 3 માં 2 ઉમેરો 5, 5/6, આવી ગયો જવાબ 5/6, તો આપણો દાખલા નંબર 1, બરાબર છે। હવે આપણે દાખલા નંબર 2 ની વાત કરીએ, દાખલા નંબર 2 ની અંદર શું કહે છે તે તમને કહું, જો આ બાજુ જે
તમે પણ પાઠ્યપુસ્તકની અંદર જોતા રહો દાખલા નંબર 2 પાના નંબર આપણું 158 પર બે નંબરનો દાખલો આપણને એવું કહે છે ઉકેલો બરાબર એ એ નંબરનો દાખલો છે 1/18 વત્તા 1/18 આપણો દાખલા નંબર 2 છે 1/18 વત્તા 1/18 હવે તમે જો અહીં બંને જગ્યાએ તમે જો તો છેદ કેવા છે સરખા છે છેદ સરખા હોય તો અંશનો શું કરી દેવાનો આપણે ખાલી સરવાળો બરાબર શું કરવાનું 1/1 છેદમાં છેદ કેવા છે બંને સરખા એટલે એક જ વખત લખવાનો 18 બરાબર ચાલો 1 અને 1 કેટલા થયા 2 2/18 હવે આનું તમારે અતિ સંક્ષિપ્ત રૂપ કરવું હોય તો તમે કરી શકો છો જો 2 × 1 = 2 9 × 2 = 18 કઈ સરખું દેખાય છે તો અહીં 2 અહીં 2 શું જવાબ આવ્યો 1/9 બરાબર આ પણ જવાબ આપણો સાચો અને આ પણ આપણો જવાબ સાચો બી નંબરનો દાખલો શું કહે છે 8/15 વત્તા 3/15 હવે તમે જો છેદ કેવા છે સરખા છેદ સરખા હોય તો અંશનો શું કરી દેવાનો સરવાળો આ ખાસ ધ્યાન રાખવાનું છે છેદ સરખા હોય તો અંશનો શું કરવાનો આપણે સરવાળો બરાબર 8/3/15 બે વખત 15 છે આનો સરવાળો નહીં કરવાનો છેદ સરખા હોય તો એક જ વખત છેદ નીચે આપણે લખી દેવાનો છે 8/3 ઉમેરો એટલે 9, 10 અને 11 11/15 બરાબર છે ચલો સી નંબરનો દાખલો શું કહે છે જુઓ જો તમે પણ પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો ₹7/7 −5/7 હવે તમે અહીં જોઈ શકો છો છેદ કેવા છે સરખા છે હાની નિશાની છે બાદ કરવાની બરાબર તો આપણે શું કરવાનું 7/5/7 ચાલો 7 માંથી 5 ઓછા કરો 2 2/7 છે એકદમ સિમ્પલ અહીં સરવાળો હતો એટલે આપણે સરવાળો કર્યો અહીં બાદ બાકી છે એટલે બાદ બાકી છે બી નંબરનો દાખલો શું કહે છે જો 1/22 વત્તા 21/22 ચલો છેદ કેવા છે તો કે સરખા તો 1/21/22 21 માં 1 ઉમેરો એટલે 22/22 બરાબર 22 જાય તો કેટલો જવાબ આવે 1 બરાબર છે ચાલો આ આપણા થયા દાખલા નંબર 2 નો એ બી સી અને ડી એકદમ સિમ્પલ જ છે છેદ સરખા હોય તો અંશનો સરવાળો કરી દેવાનો જો અંદર બાદબાકીની નિશાની હોય તો છેદ સરખા હોય તો એની આપણે બાદબાકી કરી દેવાની બરાબર ચાલો ઈ નંબરનો દાખલો એની અંદર જ ઈ નંબર શું કહે છે જોવો જો 12/15 −7/15 અહીં તમે જો છેદ કેવા છે સરખા તો અંશની શું કરી દેવાની બાદ બાકી 12 − 7/15 ચાલો 12 ની અંદરથી 7 બાદ કરો કેટલા વધશે તો કે 8, 9, 10, 11 અને 12 બરાબર 8, 9, 10, 11 અને 12 કેટલા વધશે 5 5/15 બરાબર કેટલા વધશે 5/15 પણ હજુ આપણે આનું અતિ સંક્ષિપ્ત રૂપ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ જો આનું કરીએ તો કે 5 × 5 આના ભાગ પાડો 5 તારી 15
पांच पांच जता रहा शू हो तू एक त्रन एकदम सीम्पल ई पी एफ नंबर नो का एफ नंबर नो शू कहे जो जो पांच ना छेद में आठ वत्ता त्रन ना छेद में आठ हवे तमे जोई सको छो छेद केवा छे सरखा छे बराबर तो अंश नो शू थई जाय सरवाळो तो पांच वत्ता त्रन छेद में आठ पांच ने त्रन आठ आठ ना छेद में आठ 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 गया तो शू हो तो जवाब एक आठ एको आठ एफ पछी सरखा तो अंश नो शू थई जाय सरवाळो तो एक वत्ता जीरो छेद में चार एक में जीरो उमेरो एटले एक एक ना छेद में चार बराबर आ आपणो थयो एच नंबर नो दाखलो हवे आपणे दाखला नंबर जी एच अने आई तमने बताऊं थोड़ो के मां फेरफार छे बराबर हवे जो जी नंबर नो दाखलो शू कहे छे एक ओछा बेना छेद मा त्रण अबे तमे जो बेना छेद मा त्रण छे पण एक ना छेद मा कई छे ने एटले छेद सरखा नथी छेद सरखा नथी एटले आपणे शुं करवुं पड़शे पहेलाम पहेलो आपणे छेद सरखो करवो पड़शे हवे आना छेद मा कई ना होय ने एटले आपणे केटलो समझवानो खबर एक समझवानो ओछा बेना छेद मा त्रण बराबर छे चलो कई ना हो એટલે એક સમજવાનો તો 1 ના છેદ માં 1 ઓછા 2 ના છેદ માં 3 છેદ સરખા નથી છેદ સરખા કરવા પડે અહીં 3 છે અહીં 3 લાવાય તો શું કરવું પડે આપણે 1 નો ગણ્યો 3 સુધી બોલવો પડે બરાબર 1 ના છેદ માં 1 તો 1 નો ગણ્યો 3 સુધી બોલો 1 તારી 3 નીચે 3 વડે ગુણો તો ઉપર પણ 3 વડે ગુણો ઓછા 2 ના છેદ માં 3 ચાલો त्रण एको त्रण त्रण एको त्रण त्रण ना छेद में त्रण त्रण ना छेद में त्रण ओछा बे ना छेद में त्रण चलो तमे जोई सको छो आपणे शुं कर दीधुं छेद सरखा कर दीधा छेद सरखा कर दीधा होय तो ऊपरनी संख्यानी बादबाकी कर दो त्रण ओछा बे छेद में त्रण त्रण मांथी बे काढो केटला वधशे एक एक ना छेद में त्रण छे एकदम सीम्पल खाली थोड़ुं अहीं तमारे लसा लेवानी जरूर छे एनी पछी नो एक दाखलो छे आई नंबर नो दाखलो एवो छे के त्रण ओछा बार ना छेद मा पांच हवे तमे जो अहीं पण एवुं छे अहीं छेद मा पांच छे अहीं छेद मा कई ज नथी कई नथी एटले आपणे एक समझवानो એટલે 3 ના છેદ માં 1 ઓછા 12 ના છેદ માં 5 ચાલો છેદ સરખો કરવો હોય તો અહીં આપણે કેટલા લાવવા પડશે 5 એટલે લસા કેટલો થયો 5 તો આને પણ આપણે 5 વડે ગુણવા પડે 1 ગુણ્યા 5 નીચે 5 વડે તો ઉપર પણ 5 વડે ઓછા 12 ના છેદ માં 5 3 5 15 છેદ માં 5 ઓછા 12 ના છેદ માં 5 छेद सरखा थई गया होय तो शुं करवानुं अंशनी बादबाकी 15 ओछा 12 छेद मां 5 15 मांथी 12 काढो 3 ना छेद मां 5 आपणो शुं आवी गयो जवाब बराबर छे आ रीतना दाखला आगळ आवशे आपणे ગણશું बराबर छे आ तो आपणो दाखला नंबर 2 હવે આપણે દાખલા નંબર 3 ની વાત કરીએ ચાલો દાખલા નંબર 3 શું કહે છે જો શુભમ તેના રૂમની દીવાલ પર
બે તૃતીયાંશ ભાગ પર રંગ કર્યો અને તેની બહેન માધવીએ તેની રૂમનો એક તૃતીયાંશ ભાગ પર રંગ કરવામાં મદદ કરી તો બંને મળીને કુલ કેટલા ભાગ પર રંગ કર્યો? દાખલાની અંદર આપણને એવું કહે છે કે એક દિવાલ છે અને દિવાલ પર શુભમે બે તૃતીયાંશ ભાગ ઉપર કલર કર્યો, રંગ કર્યો, અને એ જ દિવાલ પર એની બહેને માધવીએ એક તૃતીયાંશ ભાગમાં કલર કરવામાં લાગ્યો, તો કુલ કેટલા ભાગમાં કલર કર્યો હશે? એવું આપણને પ્રશ્ન પૂછે છે. તો આપણે પહેલા લખીએ, શુભમે રંગેલો દિવાલનો ભાગ, શુભમે રંગેલો દિવાલનો ભાગ. ચાલો, શુભમે કેટલું કલર કર્યો છે? રકમમાં જોજો તો કે શુભમે તેની દિવાલ પર બે તૃતીયાંશ, બરાબર છે? તો શુભમે રંગેલો દિવાલનો ભાગ બરાબર બે તૃતીયાંશ. ચાલો, માધવીએ રંગેલો દિવાલનો ભાગ બરાબર. ચાલો, માધવીએ કેટલો રંગ્યો છે? જો માધવીએ તેની રૂમનો એક તૃતીયાંશ ભાગ, કેટલો? એક તૃતીયાંશ. હવે તમે જો આપણને અહીં કુલ ભાગ પૂછ્યો છે, તો આપણે એવું કરીએ તો શુભમે જેટલો ભાગ રંગ્યો છે અને માધવીએ જેટલો ભાગ રંગ્યો છે એનો શું કરી દઈએ? સરવાળો, બંનેને ભેગો કરી દઈએ. તો આપણને તરત જ ખબર પડી જાય કે બંને ભેગા થઈને દિવાલનો કેટલો ભાગ રંગ્યો છે, બરાબર છે? તો આપણે આ બંનેનો શું લઈ લઈએ? સરવાળો. તો બંનેનો સરવાળો કરતા, ચાલો બંને અપૂર્ણાંકનો સરવાળો કરીએ તો બે તૃતીયાંશ વત્તા એક તૃતીયાંશ. ચાલો, છેદ કેવા છે? સરખા છે, બરાબર. બે વત્તા એક છેદમાં ત્રણ. ચાલો, બે ને એક કેટલા થાય? ત્રણ. ત્રણ છેદમાં ત્રણ, બરાબર. ત્રણ છેદમાં ત્રણ એટલે ત્રણ એકુ ત્રણ, એટલે બંને ભેગા થઈને આખી દિવાલનો ભાગ શું કર્યો છે? આખી દિવાલ, બંને માધવી અને શુભમે ભેગા થઈને આખી દિવાલનો કલર કરી દીધો છે, દિવાલ પૂરેપૂરી રંગી દીધી છે. આમ બંને ભેગા મળીને પૂરેપૂરી દિવાલને રંગી દીધી છે, બરાબર. બંને ભેગા થઈને પૂરેપૂરી દિવાલ રંગી દીધી, કારણ કે ત્રણ ના છેદમાં ત્રણ એટલે ત્રણ એકો ત્રણ, પૂરેપૂરી દિવાલ રંગી દીધી છે. દાખલા નંબર ચાર શું કે છે? જુઓ, ખૂટતો અંક લખો. તો આપણને અહીં એવું છે, બરાબરની આ બાજુ આપણને જવાબ આપ્યો છે. તો આપણે અહીં આપ્યું છે સાત ના છેદમાં દસ ઓછા બોક્સ આપ્યું છે બરાબર ત્રણ ના છેદમાં દસ. હવે તમે જુઓ, આપણે અહીં છેદ કેટલો છે? દસ છે, અહીં પણ દસ છે, અંશ કેટલો છે? ત્રણ છે. તો સાતની અંદરથી આપણે કેટલા બાદ કરીએ તો ત્રણ આવે? તો આપણને ખબર છે કે સાતની અંદરથી આપણે ચાર બાદ કરીએ તો ત્રણ આવે, બરાબર છે? તો ચારના છેદમાં દસ. હવે તમે જો સાતમાંથી ચાર ઓછા કરો, ત્રણ આવી ગયા, છેદ કેવો છે? સરખો, દસ ના દસ. ચાલો, હવે દાખલા નંબર બે શું કહે છે? જો દાખલા નંબર બે ની અંદર બોક્સ આપ્યું છે ઓછા ત્રણ ના છેદમાં એકવીસ. હવે અહીં આપણે કેવી સંખ્યા મૂકીએ તો અહીં પાંચ આવે? તો અહીં આપણે શું મૂકવા પડશે? આઠ. આઠ મૂકીએ, આઠ માંથી ત્રણ ઓછા કરો, પાંચ આવી ગયા, છેદમાં એકવીસ, આઠના છેદમાં એકવીસ,
બરાબર પાટના છે માઈનસ અહીં આપણે 3 લાવવાના છે તો અહીં મારે કેટલા મૂકવા પડે 6 ના છેદમાં 6 6 માંથી 3 બાદ કરો 3 આવી ગયા 6 ના 6 ચાલો અહીં મારે સરવાળો કરવાનો છે તો 7 ની અંદર મે કેટલા 5 માં કેટલા ઉમેરું તો કે 7 ને 5 12 થઈ ગયા છેદમાં 27 આવો જો 7 ને 5 12 અહીં 27 આવશે छेद केवा छे सरखा 27 ना 27 6 માંથી 3 બાદ કરો 3 છેદ કેવા છે સરખા 6 ના 6 8 માંથી 3 બાદ કરો 5 છેદ કેવા છે સરખા 21 ના 21 7 માંથી 4 બાદ કરો તો કે 3 છેદ કેવા છે સરખા બરાબર છે છે એકદમ સિમ્પલ આ તો આપણો દાખલા નંબર 4 હવે આપણે દાખલા નંબર 5 ની વાત કરવાની છે दाखला नंबर 5 શું કહે છે જો જાવેદ ને ટોપલી ના 5/7 ભાગ જેટલી નારંગી આપવામાં આવી તો હવે ટોપલી માં બીજા કેટલા અપૂર્ણાંક જેટલો ભાગ નારંગી બાકી હશે એટલે શું કહે છે ખબર તમને જો સમજો કે એક આ ટોપલી છે અને આ ટોપલી ની અંદર નારંગી ભરેલી છે બરાબર આ ટોપલીની અંદર નારંગી ભરેલી છે આખી ટોપલી ભરેલી છે અને એની અંદરથી 5/7 ભાગ 5/7 ભાગ કોને આપવામાં આવે છે તો કે જાવેદને આપવામાં આવે છે તો આ ટોપલીની અંદર કેટલી નારંગી બાકી રહી હશે એવું આપણે પૂછે છે બરાબર છે તો જો નારંગી ભરેલી આખી ટોપલી કેટલી છે તો કે 1 નારંગી ભરેલી ટોપલી કેટલી છે 1 इन्हीं अंदर थी जावेद ने टोपली माथी नारंगी आपेलो भाग कितनी नारंगी है भी तो के 5/7 तो टोपली मा बाकी रहनी नारंगी नो भाग बराबर कितलो ये आपने सोचवानु छे बराबर छे तो तमे जो एक आखी टोपली भरेली छे बराबर एक आखी टोपली भरेली छे इन्हीं अंदर थी 5/7 भाग आपने जावेद ने आपी दईए छे अभी आपी दईए तो शू थशे ओछा थशे तो एक आखी टोपली छे ओछा 5/7 बराबर हवे तमे जोई सको छो अहीं 1 छे अहीं 5/7 हवे आना छेदमां कई नथी अहीं केटला छे 7 छे एटले छेद सरखा नथी तो आपणे शुं करवुं पड़शे छेद सरखा करवा पड़शे एटले लसा लेवो पड़शे तो लसा केटलो थयो 7 आना छेदमां कई नथी एटले तमे 1 विचारो केटला विचारवाना 1 चलो लसा केटलो थाय तो के 7 અહીં 7 છે એટલે લસા કેટલો થશે 7 તો 1 ના છેદમાં 1 તો 1 ને કેટલા વડે ગુણવા પડે 7 વડે નીચે 7 વડે ગુણો તો ઉપર પણ 7 વડે ગુણો ઓછા 5 ના છેદમાં 7 આના છેદમાં 7 તો છે જ બરાબર ચાલો 7 એકુ 7 7 એકુ 7 ઓછા 5 ના છેદમાં 7 હવે તમે જુઓ છેદ સરખા છે તો અંશની શું કરી દેવાની बाद बाकी तो 7 ઓછા 5 છેદમાં 7 બરાબર 7 માંથી 5 જાય એટલે 2 2 ના છેદમાં 7 તો ટોપલી ની અંદર તેથી ટોપલી માં 2/7 ભાગની નારંગી બાકી રહી હશે બરાબર છે टोपली में 2/7 भाग ने नारंगी बाकी रही हसे आपनु स्वाध्याय 7.5 એમ પૂરું થાય છે નેક્સ્ટ પીરિયડ ની અંદર આપણે ફરી પાછા સ્વાધ્યાય 7.6 સાથે ફરી પાછા ભેગા થઈશું ચલો ઓકે બાય